હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ફોલછડા કરવાનું શીખું છું. સૌપ્રથમ આપણે સાડીને કટ મારી ત્યાંથી એક દોરાનો તાર ખેંચી અને તેમાંથી ત્રાસ દૂર કરી લઈએ. ત્યારબાદ તેને કાતર વડે સ્ટ્રેટ લાઇનમાં કાપી લઈએ. આવું કરવાથી સાડીના છેડામાં ત્રાસ રહેતો નથી. દોરાને સહેજ ખેંચતા જઈ અને કાતર વડે સ્ટ્રેટ લાઇનમાં કાપતા જઈએ. આ ટાઈપની ફોલનો હું ઉપયોગ કરું છું. પહેલાં સાડીને આપણે સવડી છે કે અવળી ચેક કરી લઈએ, ત્યારબાદ એક વેકનું અંતર મૂકી અને ફોલ મૂકવાની શરૂઆત કરીએ. ફોલની આગળથી તેને થોડી વાળી અને આ રીતે મૂકવાની રહેશે. બરાબર વ્યવસ્થિત મૂકી અને સિલાઈ કરવાનું ચાલુ કરીશું. આપણે અમારા મશીનના સેટિંગ છે જેમાં પેટર્ન મેં સી સિલેક્ટ કરી છે, જે ઝીકઝાક સિલાઈ માટેની છે. ત્યારબાદ હવે ફોલ મૂકવાનું સ્ટાર્ટ કરીશું. આપણે પહેલાં સાડીની ધાર પરથી શરૂઆત કરીશું, છેક સુધી ફોલ મૂકી લઈએ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત સિલાઈ આવે છે. ત્યાંથી ટર્ન મારી લઈએ, પાછી સિલાઈ લઈએ. ત્યાં ધારની ઓલી સાઈડ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે આ સાઈડ સિલાઈ મારવાનું ચાલુ કરીશું. હાથોડી પ્રેસ કરતાં કરતાં એકદમ વ્યવસ્થિત ફોલ મૂકીશું. એક પણ ખલા ન આવે તેનું ધ્યાન રાખીશું. ફોલ મૂકવા સમયે ધ્યાન રાખો કે ક્યાંય પણ ક્રીઝ ન આવે. આ રીતે આપણી ફોલ મુકાઈ ગઈ છે. ત્યાંથી તેને વાળી અને સીધી સિલાઈ લઈ લઈ. આપણું ફોલ મૂકવાનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. પ્રેશર કૂકરની ઉચકી
અને દોરાની તાર કાપી લઈએ તો તમે જોઈ શકો છો કેટલી સુંદર ફોલ મુકાવેલી છે. અને એક પણ ખોલો કે એક પણ ક્રીસ વગર ફોલ મૂકી છે. ત્યારબાદ આપણે પ્રેશર કુક બદલીશું અને છેડા ઓટીશું. છેડા ઓટવા માટે તેની ગોળાઈ કરવી જરૂરી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત છેડા ઓટાઈ ગયા છે. આ રીતે સાડીના પલ્લુમાં અને બીજી તરફ આપણે છેડા ઓટીશું. થેન્ક યુ વોચિંગ માય વિડીયો.